અમદાવાદ ખાતે દક્ષિણ એશિયાના પશુપાલન માલધારીઓ સાથે એક બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 11 જેટલા વિવિધ દેશોના લોકો રહ્યા ઉપસ્થિત. દુનિયામાં પશુપાલકો માટે જમીન ઘટતી જોવા મળી રહી છે, જેના લીધે પશુપાલન ખલાસ થતું નજરે જોવા મળી રહ્યું છે. અને આ કારણોસર ભારતમાં આ પશુપાલન માટે કોઈ નીતિ અમલમાં સરકાર દ્વારા નથી મૂકવામાં આવી, જેથી પશુપાલનની જમીન બચે અને પશુપાલન પર અસર ન થાય. દેશ અને દુનિયામાં પર્યાવરણ બચાવવા માટે અલગ અલગ સંસ્થાઓ કામ કરી રહી છે, તેમજ માલધારી સમાજના એકતા માટે પણ કલકત્તા કામ કરી રહે છે. ત્યારે સાપા નામની એક સંસ્થા દ્વારા આજે 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાપા એક દક્ષિણ એશિયામાં કામ કરતું સંગઠન છે, જે માલધારી સમાજના હિત માટે કામ કરે છે. ક્યારે ગુજરાતની જમીન વાસ્તવિકતાને માલધારીઓ અને વંચિત લોકોના સંદર્ભે આ 2 દિવસીય સમાજનું સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશમાંથી માલધારી સમાજના લોકો તેમજ તેમના આગેવાનો હાજર રહ્યા હતા અને ગૌચરની જમીન તેમજ પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી હતી, તેમજ માલધારીઓને વિશ્વ સ્તરે માન્યતા અપાવવી એ પણ સંસ્થાનો ઉદ્દેશ છે. જાપાન નામની આ સંસ્થા દુનિયાના 4 દિશાઓમાં કાર્યરત છે. ગુજરાતમાં માલધારી ઉપર થતા અત્યાચારને લઈને પણ અહીંયા ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત તેમના દ્વારા સરકારશ્રીને અપીલ કરવામાં આવી હતી કે ઉદ્યોગોને જમીન ન આપતા તે જમીનનો ઉપયોગ પશુપાલન માટે કરવામાં આવે, જેથી 40% ભૂખનો શિકાર બનતા બાળકોને રોટલો મળી શકે અને જેના પર માટે પ્રો પશુપાલક નીતિ બનાવવામાં આવે. અન્ય દેશોની જેમ ભારતમાં પણ પશુપાલન માટે નીતિ ઘડવામાં આવે, જેથી લોકોમાં પોષિત દૂધ મળી શકે અને ઘાતક રોગો થતા અટકી શકે. વિશાલ રાજપૂત, જેડેશ ટીવી, અમદાવાદ. મેં લાલજી દેસાઈ હું, ઓર એ જો પૂરે દક્ષિણ એશિયા કે પશુપાલક માલધારીઓ કા જો એક સંગઠન હૈ ઉસકે સ્થાપક સભ્ય કે રૂપ મેં થા, તો આજ યહાં પે દક્ષિણ એશિયા કે પશુપાલક માલધારીઓ કા બેઠક હૈ. ઓર ઇસી બેઠક મેં કરીબન 11 દેશ કે લોગ આયે હુએ હૈ, અફ્રીકા સે ભી પ્રતિનિધિત્વ કર રહે થે ઓર લેટિન અમેરિકા સે ભી હૈ ઓર યુરોપ સે ભી હૈ ઓર મુખ્ય તોર પે એશિયા કે લોગ યહાં પર આયે હુએ, સેન્ટ્રલ એશિયા સે ભી લોગ આયે હુએ. તો કુલ મિલા કે યે બેઠક જો હૈ પશુપાલક ઓર માલધારીઓ ઓર પશુપાલન કે સંદર્ભ મેં જો દેશ ઓર દુનિયા કી નીતિ ક્યા હૈ ઓર આ દેશ ઓર દુનિયા મેં જો ભૂખ કી બાત હો યા રોજગાર કી બાત હો યા શાંતિ કી બાત હો યા ઉર્જા કી બાત હો યા જોબ કી બાત હો, તો વો ક્યા બાત હૈ ઓર જો શાંતિ કી બાત હો, ક્યોંકિ દેશ મેં ઓર દુનિયા મેં આજ યુદ્ધ કી સ્થિતિ અલગ અલગ જગહ પે હૈ, ઓર ઉન સબ મેં એ પશુપાલક સમુદાય એક કિસ તરીકે સે એક ઉપાય કે રૂપ મેં, એક ઉકેલ કે રૂપ મેં ઓર એક ઉસકે હલ કે રૂપ મેં ક્યા કર રહા હૈ, ક્યા હમ સમસ્યા કા હિસ્સા હૈ યા હમ કહીં તરીકે સે ઇસકે ઉકેલ કે રૂપ મેં ઓર હલ કે રૂપ મેં હૈ, તો વો સમજને કે લિયે લોગ ઇકઠ્ઠા હુએ હૈ. મુખ્ય જો ચર્ચા હુઈ વો યે હૈ કે દેશ ઓર દુનિયા મેં પશુપાલન કે લિયે જમીન જો હૈ વો ઘટતી હો જા રહી હૈ, કમ હોતી જા રહી હૈ. હર કોઈ સરકાર દેશ ઓર દુનિયા મેં ઇસ પ્રકાર કી જો ચારાગાહ જમીન હૈ ઉસકો કમ કરતી જા રહી હૈ, જિસકી વજહ સે પશુપાલન ખતમ હોતા જા રહા હૈ યા પશુપાલન જો હૈ વો બડી દિક્કત મેં હૈ. ઓર ભારત મેં કુલ જો પશુ હૈ ઓર ઉન પશુઓ કે લિયે જો જમીન ચાહિયે ઉસ જમીન કા આજ જો સ્થિતિ હૈ ઓર ઉસકે બારે મેં યહાં પર ચર્ચા હુઈ, તો નિકલ કે આયા કે કરીબન કરીબન ગાંવ મેં રહેને વાલે લોગો કે 40% પરિવાર જો હૈ વો પશુ ઓર પશુઓ કે સાથ જુડે હુએ વ્યવસાય મેં એક તરીકે સે નિર્ભર હૈ. પર સરકાર કી નીતિયા ઓર દુનિયા મેં સબસે જ્યાદા પશુપાલન ભારત મેં હોતે હુએ ભી ભારત કે અંદર પશુઓ કે લિયે કોઈ નીતિ નહીં હૈ. ઓર યહી સમસ્યા અભી નેપાલ કે સાથી ભી બોલ રહે થે કે વહીં પર વો ભી હૈ, વહી સમસ્યા અફગાનિસ્તાન મેં ભી હૈ. ઓર જબ ભી કોઈ વિકાસ કા કોઈ નયા પ્રોજેક્ટ આતા હૈ તો સબસે જ્યાદા ઉસકા બુરા અસર હૈ વો ઘુમંતુ પશુપાલક ઓર પશુપાલન કરને વાલે લોગ હૈ ઉનકે પર પડતા હૈ. ગુજરાત કે કોન્ટેક્સ્ટ મેં દેખે તો આજ 63% ચારાગાહ જમીન કમ હૈ જો સરકાર કે નીતિ નિયમ કે હિસાબ સે હોના ચાહિયે. ઓર જો ભી જંગલ મેં રહેને વાલે પશુપાલક થે માલધારી થે ઉનકે જો કુલ દાવે થે ઉસમેં સે 11 સાલ મેં સિર્ફ 16% દાવો કો સરકાર ને અભી તક જો હૈ વો ઉસકો પૂર્ણ ક્યા નિકાલ ક્યા હૈ. અભી ભી 84% જો હૈ વો દાવે બાકી હૈ. અગર યહી ગતિ સે કામ ચલેગા તો કરીબન હમ લોગો કો ઓર કરીબન 75 સાલ ઓર 3 જનરેશન વેટ કરના પડેગા. તો આજ ઇસી સંદર્ભ મેં દૂસરી તરફ
दूध पीने वाले को दूध महंगा पड़ रहा है और दूध पैदा करने वाला है उसको कम दाम मिल रहा है, तो इन दोनों कड़ियों के बीच में जो शोषण की जो पूरी पूरी नीति है उसको कैसे खत्म किया जाए ताकि आज 45, 50 और 60 रुपये लीटर दूध जिसको खरीदना पड़ रहा है वो किस तरीके से 40 रुपये पे आ जाए, अगर दूध पैदा करने का खर्चा जो 30, 35 रुपया हो रहा है उसको घटा के 10, 12 रुपया कर सकते हैं अगर सरकार चारागाह नीति को ठीक से।